રાજકોટ લગ્ન વાંછુક યુવકો માસેથી પૈસા પડાવી લગ્નનું નાટક કરી ઘરમાંથી હાથફેરો કરતી ગેંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો રાજકોટના યુવકે રૂપિયા એસી હજાર આપી નાસિકની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને સવારે સાત વાગ્યે રાજકોટ આવ્યા બાદ સાંજે સાત વાગ્યે યુવતી યુવક અને તેના પરિવારજનોને ચકમો આપી દાગીના અને કપડાં લઈ ફરાર થઈ ગઈ હતી રાજકોટના કુવાડવા રોડ પરના રોહિદાસ પરામાં રહેતા અને ટીપરવાનમાં હેલ્પર તરીકે નોકરી કરતા ધનજીભાઈ હમીરભાઈ મકવાણા ઉમર વર્ષ પાંત્રીસની લગ્નની ઉંમર થઈ હતી દરમિયાન કોઠારિયામાં રહેતો સુરેશ લગ્ન કરાવી દેતો હોવાની જાણ થતા ધનજીભાઈએ તેનો સંપર્ક કર્યો હતો સુરેશે નાસિકમાં એસી હજાર આપી લગ્ન કરાવી દેવાની ખાતરી આપી હતી અને તે માટે પોતાના ખર્ચના રૂપિયા પાંચ હજારની માંગ કરી હતી ધનજીભાઈએ સુરેશને રૂપિયા પાંચ હજાર ચૂકવ્યા હતા અને લગ્ન કરવા જવાનું નક્કી થયું હતું ગત તારીખ એક ડિસેમ્બરે ધનજીભાઈ તેમના કાકા ચતુરભાઈ સુરેશ તેમનો બનેવી રમેશ સહિત નાઓ કાર ભાડે કરી અને રાજકોટથી નાસિક પહોંચ્યા હતા જ્યાં સુરેશે ગૌશાળાની બિલ્ડિંગમાં એક યુવતી બતાવી હતી યુવતી અને ધનજીભાઈએ એકબીજાને પસંદ કરતા લગ્નનું નક્કી થયું હતું અને એ દિવસે જ યુવતી સાથે આવેલી અને દીદી તરીકે ઓળખ આપનાર મહિલાને ધનજીભાઈએ રૂપિયા એસી હજાર આપ્યા હતા તારીખ બે ના સવારે ગૌશાળામાં જ બંનેની ફૂલહાર કરી લગ્નવિધિ પૂરી કરવામાં આવી હતી લગ્ન બાદ યુવતી ધનજીભાઈ અને તેની સાથેના લોકો રાજકોટ આવવા નાસિકથી કારમાં રવાના થયા હતા અને તારીખ ત્રણ સાત વાગે રાજકોટના રોહિદાસ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો પત્નીની ઈચ્છા મુજબ તેને કપડાં અને ચપ્પલ લઈ આપ્યા હતા ઘરે પહોંચતા જ નવવધુએ પોતે થાકી ગઈ છે તેમ કહી સુવા જતી રહી હતી અને સાંજે ચાર વાગ્યે જાગી હતી જાગ્યા બાદ યુવતીએ નવા કપડા લેવાની ઈચ્છા વ્યક્ત કરતા માર્કેટ લઈ ગયા હતા અને ત્યાં રૂપિયા ચપ્પલ ખરીદી આપી બંને સાંજે છ વાગ્યે યુવતીએ ઘૂઘરા ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા ધનજીભાઈ ઘૂઘરા લઈ આવ્યા હતા અને ધનજીભાઈ તેમના નાના ભાઈ તથા યુવતીએ સાથે ઘૂઘરાનો સ્વાદ માણ્યો હતો ત્યારબાદ સાંજે સાત વાગ્યે પોતાના કપડા બદલવા છે તેમ કહી ધનજીભાઈ અને તેના નાના ભાઈને બહાનું જવાનું કહેતા બંને ભાઈઓ બીજા રૂમમાં ગયા હતા સવારે સાત વાગ્યે આવી અને સાંજે સાત વાગ્યે રફુ ચક્કર થઈ બંને બીજા રૂમમાં જતા જ યુવતીએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને રૂમના બીજા બારણેથી બહાર નીકળી નાસી ગઈ હતી પાંચ મિનિટ બાદ ધનજીભાઈ રૂમે ગયા હતા અને અનેક વખત ખટખટાવવા છતાં કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તપાસ કરતા પત્ની જ ગાયબ હતી નવ વધુ દસેક લઈ ફરાર થઈ ગઈ હતી ધનજીભાઈએ પાંચ જ મિનિટ થઈ હોવાથી શેરીમાં દોટ મૂકી હતી પરંતુ તે નજર નહીં આવતા રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને ગ્રીનલેન્ડ ચોકડીએ જઈ અને શોધખોળ કરી પરંતુ પત્ની હાથ આવી નહોતી ધનજીભાઈ અનેક સ્વપ્ન સાથે પત્નીને સવારે સાત વાગ્યે ઘરે લઈને આવ્યા હતા અને સાંજે સાત વાગ્યે વિશ્વાસઘાત કરી જતી રહેતા તેમના પરિવારજનોની હાલત કફોડી બની છે અને તેમની હાલત પણ કફોડી બની છે બે મહિના પહેલા લગ્ન કર્યા નાસિકજી અમારા સુરેશભાઈ કોઠારીયાવાળા તરફથી અમારે લાગવગ થઈ હતી અમારું ઓળખાણ થઈ ભાઈ અમે લગ્ન કરાવી આપે છે અમારા ડોસીમાં કામ કરી શકતા નથી એની હિસાબે હું લગ્ન કરવા ગયો હતો નાસિક એસી હજાર રૂપિયા ની નાખી દીધા અને પાંચ હજાર રૂપિયા દલાલને ને આપ્યા એના દીદી કરીને છે એના અને અહીંના સુરેશભાઈના ઘર ખર્ચ આપ્યો પાંચ હજાર પછી અમે બીજી ત્રીજા દિવસે નીકળી ગયા નાસિકથી લગ્ન કરીને રાજકોટ પહોંચ્યા રાજકોટ પહોંચ્યા એટલે સવાર સાત વાગે પહોંચ્યા એટલે ચાર સાડા ચારથી આલે બાઇક અમારે સુવું છે હું થાકી ગઈ છું તો મેં વાંધો સુઈ જાતું